नमस्ते विद्यार्थी मित्रों, आज आप चर्चा करीशू वाणिज्य व्यवस्था चैप्टर नंबर 6 दोरवणी मोस्ट एम्पी प्रश्न है जे अवारनवार बोर्ड की परीक्षा में पूछाय छे। प्रोफेसर अब्राहम मास्लोनी जरूरियात अग्रता क्रम दर्शावतो सिद्धांत समझाओ अथवा अभिप्रेरण सिद्धांत विगतवार समझाओ, पांच गुणनो आ प्रश्न है। आजना आ लैक्चर में तमे आ प्रश्न ने 100 टका समझी जशो अने गेरंटी साथे आवडी पण जशे। पूरेपूरु ध्यान आपजो मित्रों। सौथी पहेला ए समझिए अभिप्रेरण कोने कहेवाय। तो अभिप्रेरणनी व्याख्या लखी छे के इच्छित कार्यने पार पाडवा माटे पोताने के बीजाने प्रेरणा आपवानी प्रक्रिया एटले अभिप्रेरण। फरीथी वखत, इच्छित कार्यने पार पाडवा माटे पोताने के बीजाने प्रेरणा आपवानी प्रक्रिया एटले अभिप्रेरण। बीजी लाइन में लखेलू छे, प्रोफेसर अब्राहम मास्लो एक मनोवैज्ञानिक हता। तेमणे ઈસવીસન 1943 માનવીની જરૂરિયાતો દર્શાવતો અભિપ્રેરણનો સિદ્ધાંત રજૂ કર્યો હતો। તેમણે માનવીની મુખ્ય 5 જરૂરિયાતો છે તેને 2 વિભાગોમાં વિભાજિત કરી હતી। પહેલું છે નિમ્ન કક્ષાની જરૂરિયાતો અને બીજું છે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો। ત્યારબાદ એમની જરૂરિયાતોની આકૃતિ અહીં દોરેલી છે, તમે જોઈ શકો છો। એમની પહેલી જરૂરિયાત હતી શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો, ત્યારબાદ બીજી જરૂરિયાત હતી સલામતી કે સુરક્ષાની જરૂરિયાતો, ત્યારબાદ ત્રીજી જરૂરિયાતોમાં છે સામાજિક જરૂરિયાતો, ત્યારબાદ ચોથી જરૂરિયાતો આપેલી છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, અને પાંચમી જરૂરિયાતો છે આત્મસિદ્ધિની જરૂરિયાતો। આ જરૂરિયાતોને મુખ્ય 2 ભાગ અહીં તમે જોઈ શકો છો। પહેલી 2 છે, ચોથી ને પાંચમી, એ છે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો અને સામાજિક સલામતી અને શારીરિકને નામ આપ્યું છે નિમ્ન કક્ષાની જરૂરિયાતો। હવે મિત્રો, એક પછી એક બધા જ મુદ્દાની ચર્ચા કરીએ। પહેલાં 5 નામ યાદ રાખીએ, શારીરિક, સલામતી, સામાજિક, સન્માન અને પ્રતિષ્ઠા, અને છેલ્લું છે આત્મસિદ્ધિની જરૂરિયાતો। હવે જોઈએ, સૌથી પહેલું આપેલું છે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો। કોને કહેવાય શારીરિક કે પ્રાથમિક? તો એકદમ સિમ્પલ ભાષામાં આપેલું છે, શારીરિક એટલે કે પ્રાથમિક તો માનવ જીવન ટકાવી રાખવું હોય, એટલે કે આપણા દેશનો નાગરિક હોય કે વિદેશનો હોય, આપણા દેશનો ધનિકમાં ધનિક હોય કે ગરીબમાં ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સૌ પ્રથમ એને પોતાની શારીરિક એટલે કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનો શું કરવો પડે છે? પ્રયત્ન। એટલા માટે જ અહીં વિગત આપેલી છે, લખ્યું છે માનવ જીવન ટકાવી રાખવા પ્રાથમિક જરૂરિયાતો અનિવાર્ય છે। બીજી લાઇનમાં કહે છે પ્રાથમિક જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં અને વસવાટનો સમાવેશ થાય છે। તમે જોઈ શકો છો, આપણું જીવન ટકાવવું હોય તો સૌથી પહેલું શું જોઈએ તમારે? ખોરાક જોઈએ, પાણી, કપડાં અને વસવાટ। આપણે જે રોટી, કપડાં, મકાન કહેતા હતા એ જ વસ્તુ છે, પણ અહીંયા બીએની ભાષામાં લખ્યું છે ખોરાક, પાણી, કપડાં અને વસવાટ। દરેક માનવી સૌ પ્રથમ પોતાની આ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે, અહીં તમારી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય। ત્યારબાદ બીજા નંબરની જરૂરિયાતો આપેલી છે, એની અંદર લખ્યું છે સલામતી કે સુરક્ષાની જરૂરિયાતો। કોને કહેવાય સલામતી કે સુરક્ષા? તો સલામતીનો મતલબ થાય તમારા જીવનનું રક્ષણ, અને એટલા માટે આપણે શું કરીએ છીએ? તો પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થઈ ગયા પછી માનવીની સલામતીની જરૂરિયાતો ઉદ્ભવે છે। સલામતીની જરૂરિયાતોમાં નોકરીની સ્થિરતા, પગારની સ્થિરતા અને શારીરિક સલામતીનો સમાવેશ થાય છે। એટલે વ્યક્તિને શું જોઈએ? એક સારી નોકરી જોઈએ, નોકરી મળી જાય એટલે પગાર ફિક્સ અથવા તો સ્થિર પગાર જોઈએ, ત્યાર પછી એની શારીરિક સલામતી, એટલા માટે શું કરે છે? પોતાનો વીમો ઉતરાવે છે, બેંકમાં ખાતું ખોલાવે છે, વીમાની રકમો ભરે છે કે જેથી એના બેંકમાં બેંક બેલેન્સ જોવા મળે, એનું જીવનનું રક્ષણ જોવા મળે, અને આ જરૂરિયાત જેવી પૂરી થાય એટલે માનવીને માનસિક શું મળે છે? શાંતિ। તો તમે જોઈ શકો છો, સૌથી પહેલું આપણે જીવન જીવવું હોય તો શું જોઈએ? પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, ચલો એ મળી ગયું, પછી તમારે શું જોઈએ? તો એમાં જોઈએ નોકરી જોઈએ, સારો પગાર જોઈએ, અને પછી આપ્યું છે શારીરિક સલામતી। ત્યાર પછી ત્રીજા નંબરની જરૂરિયાત આપેલી છે સામાજિક જરૂરિયાતો। સામાજિકનો મતલબ શું થાય? સમાજમાં રહેવા માટે જરૂરી હોય તેવી જરૂરિયાતો, એમાં આપેલું છે
સલામતીની જરૂરિયાતો પૂર્ણ થતાં માનવીની પ્રેમ અને લાગણીની જરૂરિયાતો ઉદ્ભવે છે. તમે જોઈ શકો છો માનવી એક સામાજિક પ્રાણી છે, એને જો સમાજમાં રહેવું હોય તો અન્ય પાસેથી પ્રેમ અને લાગણી મળે તેવું તે ઈચ્છે છે. અને આવો પ્રેમ અને લાગણી એને ક્યાં ક્યાંથી મળશે? તો લખ્યું છે કુટુંબના સભ્યો પાસેથી, સમાજના લોકો પાસેથી અને ઓફિસના સહકર્મચારીઓ પાસેથી પ્રાપ્ત થાય છે. તો તમે જો આ તો અબ્રાહમ માસ્લોએ વાત કરી છે, પણ નોર્મલી આપણે પણ વિચારીએ કે આપણે જીવન જીવવું હોય તો સૌથી પહેલું શું જોઈએ? તો કે પ્રાથમિક જરૂરિયાતો. ત્યાર પછી શું જોઈએ? સારી નોકરી, સારો પગાર, શારીરિક સલામતી જોઈએ. ત્યાર પછી સમાજમાં રહેવા માટે આપણે પ્રેમ અને લાગણીની જરૂરિયાત ઉદ્ભવે છે. અને આવો પ્રેમ અને લાગણી તમને કોણ આપે છે? તો તમારા કુટુંબીજનો આપે છે, સમાજના લોકો આપે છે, અને આપણે જે સ્થળે કામ કરતા હોઈએ ત્યાંના આપણા સહકર્મચારીઓ પણ આપણને પ્રેમ અને લાગણીપૂર્વક વર્તન કરીને આપણી જરૂરિયાત સંતોષે છે. મિત્રો, ત્યાર પછી આપેલું છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. એનો અર્થ થાય છે કે વ્યક્તિને જીવન જીવવું હોય તો આ ત્રણ જરૂરિયાતો જે હતી એ સામાન્ય હતી, એટલે કે દરેક વ્યક્તિને જરૂરી છે. જ્યારે હવે પછીની બે જરૂરિયાતો એવી છે એ હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. સન્માન અને પ્રતિષ્ઠા એવી વસ્તુ છે, તમને મળે તો પણ ચાલે અને ન મળે તો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરતો નથી, એના વગર પણ એ પોતાનું જીવન જીવી શકે છે. તો એ લખ્યું છે કે માનવીની ત્રણ સામાન્ય જરૂરિયાતો પૂર્ણ થઈ ગયા પછી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો ઉદ્ભવે છે. આ જરૂરિયાત સંતોષવા માનવી પોતાનો હોદ્દો ઊંચે જાય, પોતાની પ્રતિષ્ઠા વધે, પોતાને માન સન્માન મળે તેવા કાર્યો કરે છે. તો ફરીથી મિત્રો, પહેલાં તો એને રોટી કપડાં મકાન જોઈએ, ત્યાર પછી એને ખોરાક પાણી કપડાં વસવાટ મળી જાય, પછી સારી નોકરી પગાર અને શારીરિક સલામતી જોઈએ એ પણ મળી જાય, એટલે એને પ્રેમ અને લાગણી જોઈએ એ પણ પૂરી થાય, પછી વ્યક્તિને શું જોઈએ? તો લખ્યું છે સન્માન અને પ્રતિષ્ઠા જોઈએ. અને એટલા માટે વ્યક્તિ શું કરે છે? સારા કાર્યો કરે છે કે જેથી એના હોદ્દામાં શું થઈ શકે? વધારો. મિત્રો, હવે તમારા આ પ્રશ્નની છેલ્લી જરૂરિયાત આપેલી છે, મોસ્ટ એમ્પી જરૂરિયાત કહી શકાય, એનું નામ છે આત્મસિદ્ધિની જરૂરિયાતો. કોને કહેવાય આત્મસિદ્ધિની જરૂરિયાતો? તો લખ્યું છે આ જરૂરિયાત સંતોષવા માટે માનવી પોતાની આંતરિક શક્તિનો ઉપયોગ કરે છે. આ જરૂરિયાત એ જરૂરિયાતના અગ્રતા ક્રમમાં સૌથી છેલ્લા ક્રમે આવે છે. એટલે કે તમે જો આ જરૂરિયાત સંતોષવા વ્યક્તિને પોતાની શક્તિનો ઉપયોગ કરવો પડે છે. અને લખ્યું છે છેલ્લા ક્રમે, કેમ? તો આ જરૂરિયાત બધા લોકો સંતોષી શકતા નથી. આપણા જેવા બધા લોકો ચોથી જરૂરિયાત સુધી માંડ પહોંચીએ ત્યાં જ આપણે મૃત્યુ પામી જઈએ છીએ. પણ આપણા દેશના અમુક લોકો એવા પણ છે કે પોતાની પાંચે પાંચ જરૂરિયાતો પૂર્ણ કરી ચૂક્યા છે. એવું તે શું છે પાંચમી જરૂરિયાતમાં? તો અહીંયા વ્યાખ્યા આપેલી છે એની, કે માનવીએ પોતાના કાર્યક્ષેત્રમાં મેળવેલી કુશળતા અને પ્રવીણતાનો મહિમા લોકો દ્વારા ગવાય તેવી જરૂરિયાતને આત્મસિદ્ધિની જરૂરિયાત કહે છે. શું કહે છે? વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં મેળવેલી કુશળતા અને પ્રવીણતા, જો કોઈ વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં નિષ્ણાંત હોય અને એનો મહિમા લોકો દ્વારા ગવાય, એનો મતલબ એ પોતે ના ગાય પણ લોકો એનો મહિમા ગાય, તો એને કહેવાય આત્મસિદ્ધિની જરૂરિયાત. જેમ કે અહીં લખ્યું છે ક્રિકેટમાં સચિન તેંડુલકર, સંગીતમાં લતા મંગેશકર અને અભિનયમાં અમિતાભ બચ્ચન. તમે જોઈ શકો છો મિત્રો, સચિન તેંડુલકર એવી મહાન વ્યક્તિ કહી શકાય કે એનો ફોટોગ્રાફ મુક્તાની સાથે આપણા દેશના તો ઠીક, પણ દુનિયાનું નાનામાં નાનું બાળક હોય તો પણ તેને ઓળખી શકે છે. જ્યારે આપણે તો આપણી સોસાયટીની બાજુવાળી સોસાયટીમાં જઈએ તો પણ આપણને કોઈ ઓળખતું નથી. એટલે આને કહેવાય વ્યક્તિએ મેળવેલી આત્મસિદ્ધિ. બીજું નામ આપ્યું છે લતા મંગેશકર. મિત્રો, આપણા દેશમાં આજે પણ નાના મોટા અનેક સિંગરો છે, પણ લતા મંગેશકર એવી મહાન સિંગર કહી શકાય કે જેણે અત્યાર સુધી 10,000થી વધારે ગીતો ગાઈ નાખ્યા. અને એના કંઠમાં એવો અદ્ભુત જાદુ છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના ગીતમાં તલ્લીન કરી દે છે, એવી એનામાં જબરદસ્ત આવડત છે. અને એટલા માટે એ પણ આજે વિશ્વવિખ્યાત છે. અને એનો મહિમા એ પોતે નથી ગાતા પણ આપણે ગાઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો અબ્રાહમ માસ્લોએ જે પાંચ જરૂરિયાતોની વાતો કરી છે એ પાંચે પાંચ જરૂરિયાતો અહીં પૂર્ણ થાય છે. તમે પોતે પણ સ્વીકારો છો કે હા, આ પાંચ જરૂરિયાતો સિવાય આપણી કોઈ
छठी जरूरत होई सके नहीं। तो जो व्यक्ति ने जीवू होय तो पहला शारीरिक, बीजू सलामती, त्रीजू सामाजिक, चौथू सम्मान अने प्रतिष्ठा अने छेल्ले आत्मसिद्धिनी जरूरत संतोषवानो प्रयत्न करवो जोईए। आशा राखू छूं तमने आ क्वेश्चन खूब ज सरळताथी अने खूब ज सरस रीते आवड्यो हशे। जय हिंद, जय भारत, जय जिनेन्द्र।